હેલો સ્ટુડન્ટ આજે આપણે ભણીશું પાઠ સાત આમ પણ હોય તેમાં એક સરસ મજાની સ્ટોરી છે ગોરીયો ગુમ તો આ સ્ટોરી હું તમને આજે એક્સપ્લેન કરીશ એક નાનકડું ગામ ગામમાં સોમાભાઈ નામના ખેડૂત રહે તો આ નાનકડા ગામમાં સોમાભાઈ નામના ખેડૂત રહે છે તેમની પાસે બે બળદ એકનું નામ કાળિયો અને બીજાનું નામ ગોરિયો સોમાભાઈ પાસે બે બળદ હતા કાળિયો અને ગોરીયો બંને બળદ એમને ખૂબ વાલા હતા એટલે બંને બળદ એમને ખૂબ જ પ્રિય હતા માર્ચ મહિનો આવ્યો બાજરી વાવવાનો સમય થયો એટલે માર્ચ મહિનામાં હવે બાજરી વાવવાનો સમય થાય છે ખેતરમાં વાવણી માટે પહેલાં ખેતર ખેડવું પડે જો તમને સામે ચિત્રમાં દેખાય છે ખેતરમાં આપણે જે પણ વાવીએ તેના પહેલાં આપણે ખેતર ખેડવું પડે સોમાભાઈ પોતાનું ખેતર ખેડવા બંને બળદ લઈને ગયા અડધું ખેતર ખેડ્યું અને બપોર થઈ ચિત્રમાં જો બાળકો દેખાય છે અડધું ખેતર ખેડ્યું બપોર થઈ સોમાભાઈ ભાતું ખાઈને આરામ કરવા સૂતા હવે ભાથું એટલે શું ભાથું એટલે બપોરે જે જમણવાર જમીએ એને ભાથું કહેવાય તો બપોરનું જમણવાર જમીને સોમાભાઈ આરામ કરવા માટે સૂઈ ગયા જાગીને જોયું તો બ બે બળદમાંથી એક બળદ ગાયબ પછી સુમાભાઈ જ્યારે જાગ્યા તો એમણે જોયું કે એમના બંને બળદમાંથી એક બળદ ગાયબ હતું ખેતરમાં કાળ્યો જ હતો ગોરિયો તો દેખાયો જ નહીં ખેતરમાં ઘણું શોધ્યું પણ ગોરીયો ક્યાંય ન જડ્યો એટલે સુમાભાઈએ આખા ખેતરમાં આ ગોરિયાને શોધ્યું પણ એમને ગોરિયો મળ્યો નહીં ગોરિયો ક્યાં ગયો છે બાજરી વાવતી વખતે પણ સોમાભાઈએ તો ગોરિયાને શોધ્યો પણ ગોરિયો ક્યાંય ન જડ્યો બાજરી ઊગીને મોટી થઈ સોમાભાઈ તો રોજ ખેતરે આવે બાજરી જોઈને હરખાય અને આખા ખેતરમાં ફરી ફરીને જુએ ક્યાંક મારો ગોરિયો નજરે ચડે પણ ગોરિયો ન જડ્યો એટલે હવે બાજરી વાવીને એકદમ મૂકીને મોટી થઈ ગઈ પણ હજી પણ એમને ગોરિયો મળ્યો નહીં સોમાભાઈ દરરોજ ખેતરમાં આવે અને ચારે બાજુ નજર ફેરવે ક્યાંક એમને એમનો ગોરિયો મળી જાય પણ એમને હજી એમનો ગોરિયો મળ્યો નહીં એ ગોરિયો ક્યાંથી મળશે બાજરી પાકી ગઈ ઊભી બાજરીના ડુંડા લણતા લણતા પણ ગોરિયો ન જળ્યો એટલે હવે બાજરી પાકી ગઈ હતી એટલે હવે એમના ડુંડાને પણ લણવું એટલે કાપવું પડે તો તે હજી પણ ગોરીઓ એમને મળ્યો નહીં ડુંડામાંથી બાજરીના દાણા છૂટા પાડ્યા હવે આ બાજરીના જે ડુંડા હતા એમાંથી બાજરીના દાણાને છૂટા પાડવા પડે પછી ચારણીથી ચાળવા પડે તગારામાં ભર્યા કોથળામાં ભરીને ઘરે લાવ્યા પણ ગોરીઓ ન જડ્યો તે ન જ જડ્યો એટલે બાજરીના દાણા છૂટા પાડ્યા ચાણેથી ચાળ્યા તગારામાં ભર્યા અને કોથળામાં ભરીને ઘરે પણ લાવ્યા પણ હજી પણ એમને ગોરિયો મળ્યો નહીં કોથળામાંથી બાજરી કાઢી ફરીથી સાફ કરીને ઘંટીમાં દળી રોટલા બનાવતા પહેલાં બાજરીનો લોટ ચાણેથી ચાડી જોયો તોય ગોરિયો ન જડ્યો તે ન જડ્યો એટલે આ બાજરીના રોટલા તૈયાર થઈ ગયા ગોરીયો હજી પણ મળ્યો નહીં સોમાભાઈને તો સતત ગોરિયાનો જ વિચાર આવ્યા કરે મારો ગોરીયો ક્યાં ગયો હશે ને શું કરતો હશે ઘરના બીજા સભ્યો પણ ગોરિયાની ચિંતા કરતા હતા એટલે સોમાભાઈના ઘરના બીજા વ્યક્તિઓ પણ આ ગોરિયાનો જ વિચાર કરતા હતા નવી બાજરીના રોટલા તૈયાર થયા સરસ મજાના ઘરમાં ગરમ મોટા મોટા રોટલા હવે આ નવી બાજરી જે વાવી હતી એના ગરમાગરમ રોટલા તૈયાર થઈ ગયા સૌ સાથે જમવા માટે બેઠા તમને લાગે છે કે ગોરીઓ મળશે સૌની થાળીમાં રેવા બહેને એક રોટલો મૂક્યો હવે આ રેવા બહેન કોણ તો સોમાભાઈની પત્ની એમણે બધાની થાળીમાં એક એક રોટલો મૂક્યો સોમાભાઈની દીકરી સપનાને કોપટી બહુ ભાવે હવે કોપટી એટલે શું એટલે આ રોટલાનો જે ઉપરનો પાતળો કડક પડ આવે એને કોપટી કહેવાય તો આ સપનાને કોપટી બહુ ભાવે છે તેણે હળવે એકથી રોટલાની કોપટી ખોલી અને એકાએક મોટેથી ચીસ પાડી સપનાએ હળવેથી આ રોટલાની એક કોપટી ખોલી અને એકાએક મોટેથી ચીસ પાડે છે બાપુ આપણો ગોરીયો સોમાભાઈ તો થાળી ધકેલીને કૂદકો માર્યો ને કોપટી નીચે જોયું તો ગોરીઓ નિરાંતે બેઠો બેઠો વાગડતો હતો એટલે સોમાભાઈએ શું કર્યું થાળી ધકેલી અને આ કોપટીમાં કૂદકો માર્યો અને નીચે જોયું તો ગોરીઓ નિરાંતે બેઠો બેઠો વાગડતો હતો એટલે જોતો હતો જુઓ તમે ચિત્રમાં જોઈ શકો છો કે આ રોટલાની કોપટીમાં ગોરીઓ દેખાય છે તો આવું કદી હોતું નથી એટલે આ પાઠનું નામ શું છે આમ પણ હોય સોમાભાઈ તો નાચવા માંડ્યા મળી ગયો મળી ગયો મારો વાલો ગોરિયો મળી ગયો તો આ છે આપણી વાર્તા ગોરિયો ગુમ